मॉर्निंग फ्रेंड्स, आई एम ख्याति पटेल फ्रॉम अश्वमेघ विद्यालय। आजना लैक्चर की अंदर आप चैप्टर नंबर 7 विषे चर्चा करवाना छे, जेनु हेडिंग छे कैल्सी में विधेय। कैल्सी नी अंदर तमे घणा बधा विधेय मळे छे, ए विधेयो साथे केवी रीते काम करी शको, कया प्रकारना विधेय साना माटे वपराय छे, ए दरेक विषयनी चर्चा करतो आ चैप्टर छे। हवे ज्यारे आपणे कैल्सीनुं स्टार्टिंग कर्युं हतुं चैप्टर नंबर 5, तेनी अंदर आपणे विधेयने लगतुं थोड़ू घणू इंट्रोडक्शन मेळव्युं हतुं। त्यां आपणे सरवाळो करवा माटे सम नामनुं फंक्शन वापर्युं हतुं। त्यां आपणे एक एक्जाम्पल जोयुं हतुं अने एमां टोटल करवा माटे सम करवा माटे आपणे विधेय वापर्युं हतुं, जेनुं नाम हतुं सम, SUM, सरवाळो करवा माटे आपणे वापर्युं हतुं। त्यां आपणे विधेयनी साथेनी जे वातो छे ए आपणे थोड़ी वातो कही हती। ત્યાં આપણે એમ કીધું હતું કે કેલ્સીમાં વિધેયની શરૂઆત, કેલ્સીમાં વિધેયની શરૂઆત ઇઝ ઇક્વલ ટુના સિમ્બોલથી થાય છે। વિધેયની શરૂઆત શાનાથી થાય? બરાબરના ચિહ્નથી થાય છે। એટલે વિધેય લખવા પહેલાં તમારે કમ્પલસરી બરાબરનું ચિહ્ન ત્યાં લગાવવું પડે, બરાબર। પછી વિધેયનું પરિણામ મેળવવા માટે, વિધેયનું આઉટપુટ જોવા માટે, વિધેયનું પરિણામ મેળવવા તમે કઈ કી પ્રેસ કરશો? એન્ટર કી આપણે વાપરીએ છીએ, તો એન્ટર કીની મદદથી તમને તમારા વિધેયનું પરિણામ મળે છે। હવે કેલ્સીમાં અત્યાર સુધી આપણે સમ ફંક્શન જ્યારે કર્યું ત્યારે આપણે એની અંદર બ્રેકેટની અંદર વેલ્યુ આપી હતી, બરાબર ને? એટલે એ વેલ્યુ એ વિધેયનું ચલ કહેવાય, એનું આર્ગ્યુમેન્ટ કહેવાય। એને શું કહેવાય? વિધેયનું ચલ કહેવાય, આર્ગ્યુમેન્ટ કહેવાય। બ્રેકેટમાં તમે એને જે કંઈ બી વેલ્યુ આપો એ બધી એની ચલ કહેવાય, એનું આર્ગ્યુમેન્ટ કહેવાય। તો વિધેયના ચલ તરીકે તમે કોઈ કિંમતો આપી શકો, કોઈ સેલનું એડ્રેસ આપી શકો, કોઈ લખાણ આપી શકો, અથવા તો કોઈ અચળ કિંમત આપી શકો, કે એક કરતાં વિધેયો પણ તમે વિધેયની અંદર ઉમેરી શકો। તો વિધેયના આર્ગ્યુમેન્ટ તરીકે તમે કોઈ પણ વસ્તુ આપી શકો। એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે કે વિધેયના આર્ગ્યુમેન્ટ તરીકે તમે કોઈ કિંમત આપી શકો, કોઈ સેલનું એડ્રેસ આપી શકો, કોઈ લખાણ આપી શકો, કોઈ અચળ કિંમત આપી શકો, અથવા તો એની અંદર તમે બીજો વિધેય પણ આપી શકો। એટલે વિધેયનું ચલ કંઈ પણ હોઈ શકે। તો આપણે ત્યારે સરવાળો કરવા માટે સમ નામનું વિધેય લખ્યું હતું, બરાબર। એ સમ નામના વિધેયની જ અહીંયા તમને પાછી ફરીથી ચર્ચા કરીને બતાવેલી છે, પણ એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ જ્યારે સમ વિધેય આવશે ત્યારે જોઈશું। હવે વિધેયને લખવા માટેની પ્રક્રિયા બધા વિધેયો માટે એક સરખી છે, એટલે વિધેયને આપણે હવેથી ફંક્શનના નામથી પણ ઓળખીશું। વિધેયને આપણે શું કહીશું? ફંક્શનના નામથી પણ ઓળખીશું। તો વિધેયને લખવા માટેની પ્રક્રિયા બધા માટે સરખી છે, અને વિધેયના ચોક્કસ ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ અને વિધેયના નામની સાચી જોડણી હોવી અનિવાર્ય છે। વિધેયનું જે નામ છે એ નામની જોડણી તમારે પરફેક્ટ લખવી પડે। એ નામની જોડણી અને એના ચલ એટલે કે બ્રેકેટમાં જે તમે આર્ગ્યુમેન્ટ આપશો એ શું હોવું જોઈએ? નામની જોડણી અને ચલ આર્ગ્યુમેન્ટ સાચા હોવા જોઈએ। જો તમે આની અંદર મિસ્ટેક કરશો તો પણ તમારું વિધેય કામ કરશે નહીં, એટલે આ બે વસ્તુ તમારે સાચી લખવી પડે। અને આ જે વિધેય છે જેની આ રૂલ્સ ફોલો કરવા પડે, તો આ વસ્તુ વિધેયની વાક્ય રચના તરીકે ઓળખાય છે। અને શું કહેવામાં આવે? વિધેયની વાક્ય રચના, વાક્ય રચનાને ઇંગ્લિશની અંદર સિન્ટેક્સ કહેવાય। વિધેયની વાક્ય રચના કહે છે, કોને વિધેયની વાક્ય રચના કહે છે? તો વિધેયનું નામ સાચું હોવું જોઈએ, એના નામની જોડણી પરફેક્ટ હોવી જોઈએ, એના ચલ આર્ગ્યુમેન્ટ સાચા હોવા જોઈએ। આ જે બાબત છે આ બાબતને વિધેયના નિયમો એટલે કે વિધેયના સિન્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે કેલ્સીની અંદર તમે વિધેય ફંક્શન વિઝાર્ડની મદદથી પણ ઇન્સર્ટ કરી શકો, ફંક્શન વિઝાર્ડની મદદથી પણ તમે વિધેય દાખલ કરી શકશો। અને બીજું, આપણે જે રીતે જાતે વિધેય ટાઈપ કરીએ છીએ એ રીતે, જો તમારે કેલ્સીની અંદર ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરવો હોય, ફંક્શન
વિઝાર્ડ ની મદદથી તમારો કેલ્સીની અંદર તમે ફંક્શન વિઝાર્ડની મદદથી પણ તમારા ફંક્શન ટાઈપ કરી શકો. તો ફંક્શન વિઝાર્ડની મદદથી જો તમારે કરવું હોય તો તમારે ઇન્સર્ટ મેનુમાં જવાનું અને ત્યાંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ફંક્શન, બરાબર. અથવા તો આના માટેની શોર્ટકટ કી છે, ફંક્શન વિઝાર્ડને ચાલુ કરવાની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ F2, બરાબર. આના પર તમે ક્લિક કરશો એનાથી તમે ફંક્શન વિઝાર્ડ ચાલુ કરી શકો. અથવા તો તમારી પાસે જે એની સ્ક્રીન આવે છે એ સ્ક્રીનમાં જ્યાં આ FX લખેલું જે બટન છે ને એ ફંક્શન વિઝાર્ડનું બટન છે, એટલે એના પર તમે ક્લિક કરશો એટલે આ ફંક્શન વિઝાર્ડનો ડાયલોગ બોક્સ આવશે. આ જે ડાયલોગ બોક્સ ખુલેલો છે એ ફંક્શન વિઝાર્ડનો ડાયલોગ બોક્સ છે. આમાંથી તમને બધી કેટેગરીના ફંક્શન અહીંયા આપવામાં આવેલા છે. તમારે સમ કરવું હોય તો સમ ફંક્શન લેવાનું છે. એ લીધા બાદ તમારે અહીંયા એ સમ ફંક્શનની અંદર તમારે વેલ્યુ આપવી પડે, એટલે એના નીચે નેક્સ્ટ ડાયાગ્રામ આપેલો છે. અહીંયા તમે નંબર 1 અહીંયા સિલેક્ટ એવું બતાવેલું છે ને, આના પર ક્લિક કરશો એટલે તમે વેલ્યુ નાખી શકશો. અને એ બધી વેલ્યુ અપાઈ ગયા બાદ તમે નેક્સ્ટ 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 સ્ટેપ પર કરતા જશો એટલે તમારું સમ તમારા શીટની અંદર થઈને આવી જશે. એટલે આવી રીતે તમારી શીટની અંદર તમે જે કોઈ બી વેલ્યુ સિલેક્ટ કરશો એ પ્રમાણે સિલેક્ટ કરેલી વેલ્યુનું તમને સમ જોવા મળશે, સરવાળો જોવા મળશે, બરાબર. તો તમે ફંક્શન વિઝાર્ડની મદદથી પણ કેલ્સીની અંદર ફંક્શન દાખલ કરી શકશો. આપણે ફક્ત ને ફક્ત જાતે વિધેય ટાઈપ કરીને એની અંદર દાખલ કરવાના છે. તો હવેથી તમારા અલગ અલગ પ્રકારના વિધેયો તમને આ ચેપ્ટરની અંદર આપવામાં આવેલા છે. ઘણા બધા પ્રકારના વિધેયો છે, તો હવેથી આપણે વિધેયના પ્રકારની અંદર સૌથી પહેલા પ્રકાર વિશે ચર્ચા કરીશું, જે છે તમારા ગાણિતિક વિધેયો. ગાણિતિક વિધેયો જેને ઇંગ્લિશની અંદર મેથેમેટિકલ ફંક્શન કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેથેમેટિકલ ફંક્શન. હવે ફંક્શનની અંદર તમારે યાદ રાખવા જેવી બાબત, તમને એક્ઝામની અંદર કયું ફંક્શન શાના માટે વપરાય, કયો વિધેય શાના માટે વપરાય એમ પૂછી શકાય. અથવા તો તમને વિધેયની સાથે કોઈ વેલ્યુ આપેલી હોય અને તમને પૂછવામાં આવે કે આ આપેલા વિધેયનું પરિણામ શું મળે, બરાબર. એ પરિણામવાળા જો વિધેય તમને પૂછવામાં આવેલા હશે તો તમે જેનું પરિણામ તમે મેળવી શકતા હોય એવા જ વિધેય તમને પૂછવામાં આવેલા હોય. જે ઘણું લાંબુ મોટું વિધેય હોય અને એના પરિણામ તમે જાતે કેલ્ક્યુલેટ ના કરી શકો એવા હોય એનું પરિણામ તમને પૂછવામાં ન આવે. તો સૌથી પહેલું તમારું ગાણિતિક વિધેય છે સંખ્યાની નિરપેક્ષ કિંમત મેળવવી. સંખ્યાની નિરપેક્ષ કિંમત મેળવવી, બરાબર. સૌથી પહેલું વિધેય છે તમારું સંખ્યાની નિરપેક્ષ કિંમત, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ નંબર. એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ નંબર. તો આ સંખ્યાની નિરપેક્ષ કિંમત મેળવવા માટે તમારું જે ફંક્શન વપરાય છે એ ફંક્શનનું નામ છે ABS. એબ્સોલ્યુટ, ABS એટલે એબ્સોલ્યુટ, એબ્સોલ્યુટનું શોર્ટ ફોર્મ છે. ABS એટલે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ નંબર. હવે આ સંખ્યાની નિરપેક્ષ કિંમત મેળવવા ABS વિધેય વાપરવામાં આવે છે. ABS વિધેય તમારું વપરાય છે. હવે આ તમને એક્ઝામની અંદર તમને પૂછે તો એને લખવાનું કેવી રીતે અને આઉટપુટ કેવી રીતે આપવાનું એ તમારે બુકની અંદર બતાવેલું છે, પણ તમને આ વિધેય શું કરે છે એ બી ખબર હોવી જોઈએ. તો આ ABS વિધેય, આ તમારું જે ABS વિધેય છે એ વિધેય ઋણ સંખ્યામાંથી ઋણ ચિહ્ન દૂર કરી સંખ્યાને ધન બનાવે છે. ABS વિધેય શું કરશે? તો ઋણ સંખ્યાને ધન સંખ્યા બનાવે છે, બરાબર. આ તમને કેવી રીતે લખવાનું એ અહીંયા બુકમાં આપેલું છે. જો અહીંયા મેં વેલ્યુ નાખેલી છે -13 અને હું લખું છું વિધેયની શરૂઆત ઇઝ ઇક્વલ ટુથી થાય છે, એટલે મેં લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ. વિધેયનું નામ છે ABS એટલે એબ્સોલ્યુટ, અને આમાં 13ની જગ્યા પર આનું મેં સેલ એડ્રેસ સિલેક્ટ કરેલું છે, એટલે આ બી કોલમ છે અને ફર્સ્ટ રો છે, એટલે B1 એનું સેલ એડ્રેસ આવે. આટલું લખીને એન્ટર કી હું પ્રેસ કરું તો મારો આન્સર 13 આવે. કેમ? તો આ ઋણ સંખ્યામાંથી માઇનસનું ચિહ્ન દૂર કરે અને સંખ્યાને ધન બનાવે, બરાબર.
तो आ तमारो एबीएस विधेय छे। सेकेंड विधेय छे तमारो घातांकीय विधेय। सेकेंड तमारो विधेय छे घातांकीय विधेय। हवे फक्त आपणे विधेयना नाम लखीशुं। घातांकीय विधेय ईएक्सपी अने घातांकीय विधेय ने एक्सपोनेंशियल फंक्शन तरीके ओळखवामां आवे। एटले आ घातांकीय विधेयनुं नाम छे ईएक्सपी। हवे आ ईएक्सपी विधेय छे ए ईएक्सपी विधेय ई रेस टू एक्सनी किंमत आपे छे। मसानी किंमत आपसे ई रेस टू एक्सनी किंमत आपे छे। हवे आमां तमारे पाछुं लखवानुं केवी रीते, तो अहीं जे छे ने ई रेस टू एक्स, त्यां एक्स एटले तमे जे किंमत आपशो ए, एटले एक्स एटले तमे मानी लो कि एक आपो, बे आपो, त्रण आपो ए, अने ईनी किंमत तमारी फिक्स छे, ज्यां ईनी किंमत ई बराबर आश्रे 2.7182812। आ तमारी आश्रे ईनी किंमत आपे दे। जेम तमे पाईनी किंमत आश्रे वापरो छो, मतलब पाईनी किंमत तमे एक्जामनी अंदर वापरो छो, एवी रीते अहींया ईनी किंमत छे। अने एक्स एटले तमे जेटली आपशो एटली ए आनी आ वेल्यूनी ए घात गणीने तमने बतावशे। एक्जाम्पल छो, અહીંયા તમે લખો છો 1 અને ફંક્શન લખો છો ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સપી અને બ્રેકેટની અંદર બી વન, બરાબર ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સપી અને બ્રેકેટની અંદર બી વન। તો આ જે ફંક્શન છે એમાં 1 છે એટલે એ ઈની વેલ્યુ કઈ યુઝ કરશે, 2.7182 વાળી વેલ્યુ યુઝ કરશે, અને એનો એક જ ઘાત છે એટલે આન્સર તમને પાછો આ જ મળેલો છે, બરાબર। તો આ રીતે તમારું ઈએક્સપી ફંક્શન યુઝ થાય છે। ઈએક્સપી ફંક્શન ઈ રેસ ટુ એક્સની તમને કિંમત આપે છે, બરાબર। જે ફંક્શન જેની કિંમત આપતું હોય અથવા તો જેના પરિણામ તમે આઉટપુટ તમે મેળવી શકતા હોય એવા વિધેય તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે। આ બંને વિધેયનું આઉટપુટ તમારા એક્ઝામમાં પૂછાઈ શકે। નેક્સ્ટ તમારા વિધેયનું નામ છે ક્રમગુણિત વિધેય, એટલે કે ફેક્ટ। ક્રમગુણિત વિધેય એટલે એને કહેવાય ફેક્ટોરિયલ। શું કહેવાય? ફેક્ટોરિયલ। ફેક્ટોરિયલ એટલે વિધેયનું નામ છે ફેક્ટ। વિધેયનું નામ શું છે? ફેક્ટ। આ તમારું વિધેયનું નામ છે। હવે આ ફેક્ટની અંદર તમારું વિધેયની અંદર વેલ્યુ કેવી રીતે નાખવાની, તો એની ચર્ચા અહીંયા કરેલી છે। જો અહીંયા તમે લખશો ઇઝ ઇક્વલ ટુ ફેક્ટ 3, તો આ ગણશે કેવી રીતે? તો જે વેલ્યુ આપેલી હશે તેને ત્યાંથી લઈને 1 સુધી ગુણાકાર કરશે। જે વેલ્યુ આપેલી હશે તેને ત્યાંથી લઈને 1 સુધી ગુણાકાર કરશે, એટલે તમે 3 આપશો તો 3 × 1 × 2 × 3 આ રીતે કરશે, અને જે આવશે એ જવાબ। તમે ફેક્ટ ઇઝ ઇક્વલ ટુ 5 લખશો તો 1 × 2 × 3 × 4 × 5 અને એ બધાનો ગુણાકાર કરતા જે આવે એ તમારો જવાબ, બરાબર। એટલે આ ફેક્ટ એ તમારું ક્રમગુણિત વિધેય છે, જે તમારા ફેક્ટોરિયલ એટલે કે ક્રમમાં ગુણીને તમારી સંખ્યા આપે છે। જો અહીંયા તમને 6નું બતાવેલું છે, અહીંયા વેલ્યુ તમને 6 આપેલી છે। ફેક્ટ ઇઝ ઇક્વલ ટુ 6, એટલે 6 એટલે 6 × 5 × 4 × 3 × 2 એટલે જવાબ શું આવે? 720 આવે, બરાબર। તો આ પ્રમાણે તમારું ફેક્ટ વિધેય શું કરે છે? ક્રમગુણિત સંખ્યા આપે છે। નેક્સ્ટ તમારું વિધેય છે જેને કહેવામાં આવે છે પ્રાકૃતિક લઘુગણક, એટલે નેચરલ લોગેરિધમ। એના માટેનું વિધેયનું નામ છે LN। નેચરલનો N પાછળ જતો રહેલો છે અને L આગળ છે। નેચરલ લોગેરિધમ વિધેયનું નામ છે LN। હવે આ વિધેય શું કરે છે? તો આ વિધેય તમારા પ્રાકૃતિક લઘુગણકમાં જે કિંમત હોય છે ને એ કિંમત તમને આપે છે। જેમ તમે લોગ ટેબલની અંદર જોઉં છો, એ લોગ ટેબલની અંદરની જે વેલ્યુ હોય એ તમને બતાવે છે। આ વેલ્યુ છે, આ રીતે એનો ઉપયોગ કરવાનો છે, આ લોગ ટેબલની વેલ્યુ છે, બરાબર। નેક્સ્ટ આના સાથે જ આધારિત બીજું છે લઘુગણક આધાર 10 સાથે, એટલે હવે તમારો બેઝ 10 લેશે। હવે આમાં લોગ 10, વિધેયનું નામ લોગ 10 છે, એ આપેલી ધન સંખ્યાની લઘુગણક આધાર 10 સાથેની કિંમત આપે છે, એટલે લોગ ટેબલની અંદર બેઝ શું લેશે? 10, અને પછી તમારો આન્સર કેલ્ક્યુલેટ કરશે, બરાબર। એટલે તમારી પાસે આ પ્રાકૃતિક લઘુગણક નેચરલ લોગેરિધમ માટે LN છે, અને બીજું તમારું લઘુગણક આધાર 10, એટલે તમારું વિધેયનું નામ છે લોગ 10, જે આધાર 10ની સાથે તમારી લઘુગણકની સંખ્યા આપે છે। નેક્સ્ટ તમારું ફંક્શન છે 6 નંબરનું પાવર ફંક્શન, ફંક્શનનું નામ છે પાવર।
એટલે એ ફંક્શન પાવર ફંક્શન તમારી ઘાતની ગણતરી કરીને આપે છે. હવે આમાં તમારે વેલ્યુ કેવી રીતે નાખવાની, તો પાવર ફંક્શનમાં પહેલી જે વેલ્યુ હશે એ તમારો નંબર હશે અને કોમા કરીને તમે જે નાખશો એ એનો પાવર ગણાશે. એટલે અહીંયા જો અહીંયા 10 અને 3 લખેલા છે તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ પાવર b1 એટલે આ વેલ્યુ, એટલે અહીંયા તમારું 10 ગણાશે, કોમા b2 એટલે 3. તો 10 ની 3 ઘાત કરે તો આન્સર શું આવે, 1000. બરાબર. તો આ રીતે તમે ઘાત જે છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો અને એ ગણવા માટે તમારું આ પાવર વિધેય વપરાય છે. બરાબર. નેક્સ્ટ તમારો ફંક્શન છે, એ ફંક્શનનું નામ છે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ ગુણાકાર. તો પ્રોડક્ટની અંદર તમે શું કરી શકો, તો સંખ્યાઓનો ગુણાકાર કરી શકો. એટલે આ રીતે તમારે સેલની અંદર સંખ્યા લખવાની અને એ બધાનો ગુણાકાર કરવો હોય તો ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ લખીને આ આખી રેન્જ બધી સિલેક્ટ કરી લેવાની અને એન્ટર કી પ્રેસ કરવાની. એટલે જેટલું બી ગુણાકાર આવતો હોય એટલો ગુણાકાર તમારો આન્સરમાં આવી જાય. બરાબર. એટલે પ્રોડક્ટ વિધેયની મદદથી તમે શું કરી શકશો, ગુણાકાર કરી શકશો. નેક્સ્ટ તમારા વિધેયનું નામ છે SQRT. SQRT એટલે આપણે મેથ્સની અંદર આ વાપરતા જ હોઈએ છીએ, સ્ક્વેર રૂટના માટે આપણે SQRT એમ બોલતા હોઈએ. તો SQRT એટલે આ વિધેય તમારી કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે વપરાય છે. સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તો તમારે SQRT ફંક્શન વાપરવાનું. જો અહીંયા તમને વેલ્યુ આપેલી છે 100 ઇઝ ઇક્વલ ટુ SQRT અને આ B1 એટલે 100 વેલ્યુ, તો 100 નું વર્ગમૂળ શું થાય, 10. બરાબર. તો આવું સ્ક્વેર રૂટ છે, પ્રોડક્ટ છે, પાવર છે, આવા બધા ફંક્શન તમને એક્ઝામની અંદર પૂછી શકે. હવે આપણે બુકની અંદર જોશું. નેક્સ્ટ વિધેય તમને આપેલું છે પૂર્ણાંક સંખ્યા માટે INT વિધેય. INT વિધેય એ આપેલી સંખ્યાને તેની સૌથી નજીકની નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવે છે. એ જે INT વિધેય છે એ આપેલી સંખ્યા હોય એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવે. એટલે આ જો વેલ્યુ જો, આ વેલ્યુ અત્યારે 15.3 એ અપૂર્ણાંક વેલ્યુ છે, પોઈન્ટ લખેલા છે ને એટલે. તો એને તમારે ઇન્ટીજરમાં ફેરવવું હોય, પૂર્ણાંકમાં ફેરવવું હોય તો આન્સર શું આવે, 15 આવે. બરાબર. તો INT વિધેય શું કરશે, સંખ્યાને પૂર્ણાંક સંખ્યામાં ફેરવે છે. હવે જો રાઉન્ડ વિધેય છે, રાઉન્ડ વિધેય શું કરશે, તો એ અમુક દશાંશ ચિહ્ન સુધી તમારી જે વેલ્યુ હશે એ વેલ્યુને રાઉન્ડ કરવાનું કામ કરે છે. વેલ્યુને શું કરવાનું કામ કરે છે, રાઉન્ડ કરવાનું. તો જો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે અને એનું પરિણામ પણ બાજુમાં આપેલું છે. આ વેલ્યુ છે કોમા 2, એટલે ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ ધ ફંક્શન છે જે રાઉન્ડ કરવાનું, ટૂંકાવવાનું કામ કરે છે. બરાબર. આ વેલ્યુ છે કોમા 2, એટલે આ તમારે દશાંશ ચિહ્ન પછી 2 વેલ્યુ લેવાની છે એટલે આન્સર તમારો આ મળે. અહીંયા કોમા 0 એટલે દશાંશ ચિહ્ન પછી 1 પણ વેલ્યુ નથી લેવાની એટલે આન્સર તમને 45 મળે. અને અહીંયા માઇનસમાં વેલ્યુ છે, અહીંયા તમારું કોમા 3 લીધેલું છે તો એની માઇનસની અંદર વેલ્યુ છે એને તમે ટૂંકાવશો તો એનું આઉટપુટ તમને -56 મળશે. બરાબર. તો આ પ્રમાણે રાઉન્ડ વિધેય એ ટૂંકાવવાનું કામ કરે છે. આ જ વસ્તુ તમને અહીંયા બાજુના પેજ પર પણ પાછી બતાવેલી છે. એટલે સ્ક્વેર રૂટ પછી આપણે 9મા નંબરનું ફંક્શન કયું જોયું, INT. બરાબર. INT પછી તમારું 10th ફંક્શન હતું રાઉન્ડ, જે સંખ્યાને ટૂંકાવવાનું કામ કરશે. નેક્સ્ટ તમારું ફંક્શન છે ટ્રંકેટ. ફંક્શનનું નામ છે ટ્રંક C. ફંક્શનનું નામ યાદ રાખજો, ફંક્શનનું નામ ટ્રંક C છે. જે ફંક્શનની અંદર 2 ચલ હોય છે, એ ચલની અંદર સંખ્યા હોય છે અને અપૂર્ણાંક સંખ્યાઓમાંથી કેટલા અંક કાપવાના છે એ સંખ્યા હોય. હવે આ ટ્રંકેટ પણ અમુક સંખ્યાને કાઢી નાખવાનું કામ કરે છે. એક્ઝામ્પલ આપેલા છે એના પર ધ્યાન આપજો, ફક્ત આપણે એક એક્ઝામ્પલ જોઈશું. ટ્રંક C, આ વેલ્યુ છે કોમા 2, એટલે શું, તો આ વેલ્યુમાં પોઈન્ટ પછીની તમને 2 વેલ્યુ જોઈએ છે એમ. પોઈન્ટ પછી તમને કેટલા અક્ષર જોઈએ, 2, એટલે આન્સર તમને 1.23 મળશે. આમાં જો આમાં કોઈ પણ વેલ્યુ નથી આપેલી. બરાબર. આમાં કોઈ પણ વેલ્યુ નથી આપેલી, પણ પોઈન્ટ પછી તમારું કોઈ પણ વેલ્યુ ના આપેલી હોય તો એ પૂર્ણાંક વેલ્યુને લઈ એટલે તમારો આન્સર 12 આવે.
बराबर। अने आ माइनस 15.72 एमां पण तमने एक पण वेल्यू नथी आपेली, एटले पॉइंट ए पूर्णांक वेल्यू ले एटले आंसर तमने माइनस 15 मळे। तो ट्रंकेट विधेय पण शू करे छे, ट्रंक करवानो, अमुक दशांश संख्या पछी अमुक तमने वेल्यू जो जोईती होय तो एना माटेनो आ तमारू ट्रंक विधेय छे, बराबर। तो आटला तमारा जे आपणे वातो करी 11 એ બધા તમારા ગાણિતિક વિધેય છે। આ બધાને તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે, જેના આઉટપુટ આવે એના આઉટપુટ તમારે કેવી રીતે આવે એ તમારે ગણીને પ્રેક્ટિસ કરવાની છે, અને બધું વિધેય કયા પ્રકારનું કામ કરે છે એ તો તમને ખબર હોવી જ જોઈએ। નેક્સ્ટ વિધેય છે તમારા આંકડાકીય વિધેયો। આંકડાકીય વિધેયો એટલે હવે એ આંકડા ઉપર કામ કરશે, એટલે આપણે સિરીઝ જે આપણે મેથ્સની અંદર કહીએ છીએ કે જે તમારી એવરેજ ને મધ્યક ને મીન ને એવું બધું તમે કેલ્ક્યુલેટ કરો છો, ત્યાં તમારી પાસે સંખ્યાઓની ઘણી બધી રેન્જ આપવામાં આવેલી હોય છે, બરાબર। એટલે આંકડાકીય વિધેયો હવેથી તમારા ચાલુ થાય છે। તો સૌથી પહેલું ફર્સ્ટ આંકડાકીય વિધેય છે તમારું એવરેજ। એવરેજ આ આંકડાકીય વિધેય તમારી આપેલી સંખ્યામાંથી એવરેજ કેટલી થાય છે એ એવરેજ કેલ્ક્યુલેટ કરવાનું કામ કરે છે। એવરેજ એટલે સરેરાશ, આ તમારી સંખ્યા આપેલી છે, બરાબર। હવે આ જ સંખ્યા પર કામ થશે, હવે આ સંખ્યાની એવરેજ કાઢે તો 7.5 આન્સર આવે। હવે આનો તમને એક્ઝામની અંદર આઉટપુટ ના પૂછે, કારણ કે આવાનું આઉટપુટ કેલ્ક્યુલેટ કરવામાં તમને ટાઈમ લાગે, બરાબર। એટલે ફંક્શન શું કરે છે એ તમને આ પૂછી શકાય આની અંદર। નેક્સ્ટ તમારું ફંક્શન છે મધ્યક, એટલે મીન શોધવા માટે। તો મીન શોધવા માટે તમારું ફંક્શન જે વપરાય છે, ફંક્શનનું નામ યાદ રાખજો જીઓ મીન। જીઓ મીન નામનું ફંક્શન એ મધ્યક શોધી આપે છે તમને, સંખ્યાનો મધ્યક શોધી આપે। એટલે આપેલી ઉપરની સંખ્યા જો તમે લઈ અને એનું ઇઝ ઇક્વલ ટુ જીઓ મીન કરે તો એનો જે મીન આવતો હોય એ તમને આન્સરમાં મળે, બરાબર। હવે એ મીન તમને પાછું એક્ઝામની અંદર આઉટપુટમાં ન પૂછાય, કારણ કે એ કેલ્ક્યુલેટ કરવા પણ તમને ટાઈમ લાગે। નેક્સ્ટ તમારું ફંક્શન છે મધ્યસ્થ। મધ્યસ્થ એટલે મીડિયન, એટલે મીડિયન એ શું છે એ મેથ્સમાં તમે કેલ્ક્યુલેટ કરતા જ હશો કે તમારી જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને ક્રમમાં ગોઠવ્યા પછીની તમારી મધ્ય સંખ્યા હોય, બરાબર। પણ એમાં જો તમે મધ્ય સંખ્યા ન મેળવી શકીએ તો પાછી તમે એમાંથી મીડિયન કેલ્ક્યુલેટ કરે, બરાબર। તો મીડિયન એ મધ્યસ્થ શોધવા માટે તમારું આ મીડિયન નામનું ફંક્શન વપરાય છે। પાછું તમને આનું આઉટપુટ એક્ઝામમાં ન પૂછે, મધ્યસ્થ શોધવા માટે કયું ફંક્શન વપરાય, મીડિયન। અને નેક્સ્ટ છે તમારું બહુલક। બહુલક એટલે એને મોડ કહેવાય। મોડ એટલે બહુલક તમે કેવી રીતે શોધે મેથ્સમાં, તો જે વેલ્યુ જે સંખ્યા વારંવાર રિપીટ થતી હોય, વધારે ટાઈમ આવતી હોય, જેમ કે કોઈ તમને સિરીઝ આપેલી હોય એમાં સિરીઝ તમારો 5, એ સિરીઝમાં 5 નંબર તમારો 4 વખત આવતો હોય તો એ તમારો બહુલક કહેવાય। એવી રીતે અહીંયા પણ ડેટાની અંદર જે વેલ્યુ સૌથી વધારે વખત આવતી હોય એ તમારું બહુલક કહેવાય, બરાબર। તો અત્યાર સુધીમાં આપણે એવરેજ ફંક્શન જોયું, એના પછી સેકન્ડ નંબરનું આપણે મીન શોધવા માટે, એટલે તમારું મધ્યક શોધવા માટે મીન ફંક્શન જોયું। એ ફંક્શનનું નામ છે જીઓ મીન, એ ફંક્શનનું નામ શું છે, જીઓ મીન। ત્રીજું ફંક્શન આપણે મધ્યસ્થ શોધવા માટે જોયું, જે ફંક્શનનું નામ હતું મીડિયન। અને ચોથું ફંક્શન આપણે બહુલક શોધવા માટે જોયું, જેનું નામ હતું તમારું મોડ। નેક્સ્ટ તમારું ફંક્શન છે કાઉન્ટ એ। નેક્સ્ટ આંકડાકીય વિધેય છે તમારું કાઉન્ટ એ। આ કાઉન્ટ એ વિધેય શું કરે છે, તો કાઉન્ટ એ વિધેય કાઉન્ટ કરે છે, સંખ્યાને શું કરે છે, કાઉન્ટ કરે છે। જો કાઉન્ટ એ અને બ્રેકેટમાં આવું લખ્યું હોય તો આ 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાને કાઉન્ટ કરવાનું કામ કરે, એટલે જવાબ તમને શું મળે, 6 મળે। નેક્સ્ટ વિધેય છે તમારા સંખ્યામાં મોટામાં મોટી કિંમત। મોટામાં મોટી કિંમત શોધવા માટે તમારે લાર્જ વિધેયનો ઉપયોગ કરવો પડે, લાર્જ વિધેયનો ઉપયોગ કરવો પડે। હવે ઉદાહરણ તમને અહીંયા બતાવેલું છે, ઉદાહરણ તરીકે 10, 7, 6, 8, 6 અને 5ની સંખ્યાઓમાં લાર્જ વિધેયમાં 2 કિંમત આપીએ તો જવાબ તમને 8 મળે એ રીતે। હવે આમાં લાર્જ એટલે શું, તો અહીંયા તમારે 2 વસ્તુ આપવી પડે। અહીંયા એક્સ એ તમારી સંખ્યાની કિંમત છે અને કે એ એનું સ્થાન, એટલે કયા નંબરની તમને મોટામાં મોટી જોઈએ,
बराबर। हवे आ जे संख्या आपेली छे एमांथी पहला नंबरनी मोटामां मोटी संख्या 10 छे, ओके, बीजा नंबरनी मोटामां मोटी संख्या 8 छे, ए प्रमाणे एटले के ए तमारी कया नंबरनी मोटामां मोटी संख्या जोईए ए तमने शोधी आपशे। बराबर, जेवू तमारू मोटामां मोटी संख्या शोधाय एवी रीते तमारू नानामां नानी संख्या शोधवा माटे स्मॉल विधि। परिणाम पहेलामां पण जेवू गणे छे एवू जानામાં પણ ખાલી આમાં તમને આ સેટ આપેલો હોય આવી રીતે, અને આમાં તમને નાનામાં નાની સંખ્યા એમ કે તો આમાં તમારી નાનામાં નાની સંખ્યા તમારી 5 આવે। બરાબર, 10, 7, 6, 8, 6 અને 5 એમાં તમે આપશો નાનામાં નાની સંખ્યા તો એ નાનામાં નાની સંખ્યા એની અંદર તમને 5 જોવા મળશે। એટલે અહીંયા પણ પાછો તમારે કયા નંબરની નાનામાં નાની એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે। એટલે અહીંયા કાઉન્ટ એ પછી મોટામાં મોટી સંખ્યા શોધવા માટે તમારી પાસે લાર્જ ફંક્શન હતું, અને નાનામાં નાની સંખ્યા શોધવા માટે તમારી પાસે સ્મોલ ફંક્શન હતું। નેક્સ્ટ છે તમારું રેન્ક વિધેય। રેન્ક વિધેય શું કરે તો રેન્ક વિધેય એ તમને રેન્ક આપે। રેન્ક આપે એટલે આપણે જે પ્રમાણે પર્સન્ટેજના હિસાબે રેન્ક કાઢીએ છીએ ને, કે તમારા આટલા સ્ટુડન્ટ હતા, આટલામાંથી તમે આટલા માર્ક્સ મેળવ્યા, બરાબર, તો તમારો રેન્ક કેટલો આવે છે એ તમારે શોધવું હોય તો તમારે આ રેન્ક વિધેય વાપરવું પડે। રેન્ક પછીનું તમારું વિધેય છે મેક્સ। આ મેક્સ વિધેય મેક્સિમમ વેલ્યુ આપે છે। મેક્સિમમ એટલે મોટામાં મોટી વેલ્યુ આપે છે। મેક્સિમમ એટલે શું તો મોટામાં મોટી વેલ્યુ। બરાબર, હવે પેલાની અંદર જે હતું સ્મોલ અને લાર્જ અને મેક્સમાં ડિફરન્સ છે। લાર્જ એટલે મોટામાં મોટી તો આપશે પણ કયા નંબરની તે પણ તમારે ત્યાં આપવું પડે। બરાબર, અહીંયા તમે મેક્સિમમ જોશો તો અહીંયા તમને એક સંખ્યાની સિરીઝ આપેલી છે, આમાં મેક્સિમમ એટલે આમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ તો 78, એટલે આન્સર તમને 78 મળે। એવી જ રીતે મિનિમમ એટલે નાનામાં નાની, મીન ફંક્શન નાનામાં નાની સંખ્યા શોધે, એટલે આ સંખ્યામાંથી નાનામાં નાની કઈ તો 47। બરાબર, તો એટલે મેક્સ ફંક્શન તમને આપેલી સંખ્યામાંથી મોટામાં મોટી સંખ્યા શોધી આપે, મીન ફંક્શન તમને આપેલી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા શોધી આપે। બરાબર, હવે નેક્સ્ટ તમારું આ એક આંકડાકીય વિધેય છે, જે વિધેયનું નામ છે NPER। NPER આ વિધેય ખાલી તમારે શાના માટે વપરાય એ જ યાદ રાખવાનું છે। વિધેયનું નામ NPER છે। આ વિધેય નાણાંની ગણતરી કરવા માટે વપરાય છે। જેમ કે તમે કોઈની પાસેથી અમુક પૈસા ઓછીના લીધા હોય અને તમારે દર મહિને કંઈ અમુક પૈસાનું ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું હોય, બરાબર, તો એ લોન ક્યારે તમારી પૂરી થાય અથવા તો એના પર તમને વ્યાજ કેટલું લાગે એ પ્રમાણે જો તમારે ગણતરી કરવી હોય તો નાણાંને લગતી ગણતરી કરવા માટે તમારું આ NPER વિધેય વાપરવામાં આવે છે, જે તમારું કંઈક આ પ્રમાણે બુકની અંદર બતાવેલું છે। આ ફક્ત તમારે વિધેયનું નામ યાદ રાખવાનું છે NPER, અને આ એને લખવા માટેની વાક્યરચના છે, અને આ વિધેય નાણાંની ગણતરી કરવા માટે વપરાય છે, આટલું તમારે યાદ રાખવાનું છે। બરાબર, હવે આ થઈ ગયા તમારા બધા આંકડાકીય વિધેયો વિશેની ચર્ચા। આ બધા તમારા આંકડાકીય વિધેયો પૂરા થયા છે। હવે તમારી પાસે નિર્ણય લેવા માટે, હવે નેક્સ્ટ થર્ડ નંબર આપણો આવશે પણ તે પહેલે જોઈએ, તમારી પાસે નિર્ણય લેવા માટે ઇફ વિધાન મળે છે। નિર્ણય લેવા માટે કયું વિધાન વપરાય? ઇફ વિધાન વપરાય છે। હવે ઇફ એટલે શું કે જો આમ થયું તો હું આમ કરીશ, એમ જ્યારે તમે વિચારો ત્યારે એને નિર્ણય લેવું એમ કહેવાય, હેને, તો એ નિર્ણય લેવા માટે તમારું આ ઇફ વિધાન વાપરવામાં આવે છે। એ ઇફ વિધાન કેવી રીતે વાપરવું એ તમને અહીંયા એક એક્ઝામ્પલની અંદર બતાવેલું છે। જો અહીંયા લખેલું છે ઇઝ ઇક્વલ ટુ ઇફ એ ટુ ઇઝ ગ્રેટર ધેન બી ટુ, એટલે એ ટુની અંદર કોઈ વેલ્યુ હશે અને બી ટુની સેલની અંદર કોઈ વેલ્યુ હશે, તો એ ટુ ઇઝ ગ્રેટર ધેન બી ટુ, કે જો આની વેલ્યુ એ ટુની વેલ્યુ બી ટુ કરતાં વધારે હશે તો આન્સર આવશે વેલ્યુ એટ એ ટુ ઇઝ ગ્રેટર, અથવા તો આન્સર આવશે વેલ્યુ એટ બી ટુ ઇઝ ગ્રેટર। એનો મતલબ ફક્ત એટલો જ છે કે જ્યારે તમારે નિર્ણયો લેવાની નિર્ણયો લેવાની જ્યારે તમને જરૂર પડે ત્યારે નિર્ણયો લેવા માટે તમારું આ ઇફ વિધેય વાપરવામાં આવે છે। એ ઇફ વિધેય પાછું તમે ફંક્શન વિઝાર્ડની મદદથી પણ વાપરી શકો। હવે આ ઇફ વિધેયની સાથે તમારે ઘણા બધા
संबंधित प्रक्रियको वापरवा पड़े। आ इफ विधान जयरे तमे वापरो ने एनी साथे तमारे घणा बधा संबंधित प्रक्रियको वापरवा पड़े। संबंधित प्रक्रियको एटले एने कहेवामां आवे रिलेशनल ऑपरेटर, बराबर। रिलेशनल ऑपरेटर, आ रिलेशनल ऑपरेटर एटले कया कया अने एना चिन्ह कया छे ए तमारे अहींया जोवानुं छे। इक्वल टू एटले ए बराबर छे के नहीं ए दर्शावे छे, अने एनुं चिन्ह एक ज वखत इक्वल टूनुं छे। लेस देन एटले सेम लेस देन, ग्रेटर देन एटले ग्रेटर देननुं सिम्बॉल, लेस देन ऑर इक्वल टू माटे आ तमे आ प्रमाणेनुं सिम्बॉल वापरशो, लेस देन अने बाजूमां इक्वल टूनी निशानी करशो। ग्रेटर देन ऑर इक्वल टू माटे तमे आ प्रमाणेनुं सिम्बॉल वापरशो, ग्रेटर देननुं निशानी करशो अने बाजूमां इक्वल टू लखशो। અને ડિફરન્ટ ફ્રોમ એટલે બંને અલગ અલગ છે, બંને અલગ અલગ છે, એના માટે તમે લેસ ધેન અને ગ્રેટર ધેન આ બંનેનું ચિહ્ન વાપરશો। જેમ અત્યારે આપણે કહ્યું જોયું કે ઇફ વિધેયની અંદર આપણે જોયું કે એ વન જે છે એ વન ઇઝ ગ્રેટર ધેન એ ટુ, એ વન ઇઝ ગ્રેટર ધેન એ ટુ એમ જોયું આપણે, તો એના માટે આપણે જે સંજ્ઞા વાપરી એ બધી તમારી સંબંધિત પ્રક્રિયકોની અંદર આવે છે, બરાબર। તો આટલી ચર્ચા અત્યારે તમારે આ ચેપ્ટર પૂરતી યાદ રાખવાની છે। નેક્સ્ટ ચર્ચા આપણે નેક્સ્ટ આ ચેપ્ટરના સેકન્ડ ભાગની અંદર કરીશું। થેન્ક યુ।